હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 ની અંદર આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 5, તો કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. આપણે આપણો જે ધંધાકીય એકમ ચલાવીએ છીએ ને, એની અંદર ધંધાકીય એકમ ની શરૂઆત કઈ રીતે થઈ, એટલે કે ધંધાકીય એકમો કયા કયા પ્રકારના હોઈ શકે, એકલા માલિક હોય કે ભાગીદારી પેઢી હોય કે હિન્દુ અવિભક્ત કુટુંબો હોય, તો આવી રીતે ધંધાકીય એકમો કયા કયા છે, અથવા તો ધંધાકીય વ્યવસ્થા તંત્રના સ્વરૂપો કેવા પ્રકારના હોય છે, અથવા તો કેટલા કેટલા સ્વરૂપો છે, તો એના વિશે પહેલો ભાગ છે. એટલે એવું કહી શકાય કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1, બરાબર. તો એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ, તો કે આની શરૂઆત નાની એવી પ્રસ્તાવનાથી આપણે કરીએ, તો કે ધંધાકીય એકમની અંદર આપણે જેમ જેમ સમયગાળો બદલાતો ગયો, એટલે કે પરિસ્થિતિઓ બધી બદલતી ગઈ ને, એના આધારે ધંધાકીય એકમમાં કે ધંધો કરવાના ક્ષેત્રની અંદર વિવિધતા આવતી ગઈ. એટલે કંઈક અંશે એવું કહેવાય કે વ્યક્તિઓને ખબર પડવા લાગી, અથવા તો વ્યક્તિઓ માહિતગાર બનવા લાગ્યા, અથવા તો જાણકાર બનવા લાગ્યા, કે જેના આધારે એને એવો ખ્યાલ આવવા લાગ્યો કે એવું બની શકે કે આપણે કોઈ પણ પ્રકારે એકલા વ્યક્તિથી એવું કામ કરી શકીએ કે જેની અંદર સંપૂર્ણ જવાબદારીઓ કે સંપૂર્ણ માલિકી કે સંપૂર્ણ ધંધાનું ક્ષેત્ર કોઈ પણ એક વ્યક્તિ પાસે હોય, અથવા તો બે વ્યક્તિઓ ભેગા મળીને કોઈ બાબતનું નિર્માણ કરી શકે. તો આવી રીતે વિવિધ પ્રકારે ધંધાકીય એકમોમાં વ્યક્તિક માલિકી કે ભાગીદારી પેઢી આવી બધી સ્થાપનાઓ થઈ. તો એના વિશે આપણે ચેપ્ટરની અંદર ચર્ચા વિચારણા કરવાની છે. તો એની અંદર પહેલું જોઈએ તો કે વ્યક્તિક માલિકી. વ્યક્તિક માલિકી એટલે કે એક એવું સ્વરૂપ કે જેમાં એક જ વ્યક્તિ દ્વારા શું થતું હોય, કોઈ કે ધંધાની માલિકી કોની પાસે હોય, માત્ર ને માત્ર એક જ વ્યક્તિ પાસે શું હોય, તો કે ધંધાની માલિકી હોય, ધંધાનું સંચાલન અને ધંધા ઉપર અંકુશ. આ દરેકે દરેક બાબત કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય. એટલે કે ધંધાનું નિર્માણ કરવું, ધંધો સ્થાપવો, એને ચલાવવો, એનું વ્યવસ્થિત સંચાલન કરવું, આ દરેકે દરેક બાબત કોઈ પણ એક જ વ્યક્તિના હાથમાં હોય, તો એ પ્રકારનો જે ધંધો હોય ને મિત્રો, એને કહેવાય વ્યક્તિક માલિકી. એને કયા નામે ઓળખવામાં આવે? વ્યક્તિક માલિકી. એની અંદર દરેકે દરેક બાબત કોઈ એક જ વ્યક્તિ કરવાનું છે. એટલા માટે કે જેની અંદર મૂડી રોકાણ, ધંધાની શરૂઆત, એનો વિકાસ, એનું ખરીદ વેચાણ, આ દરેકે દરેક બાબત પણ કોઈ પણ એક જ વ્યક્તિ સંભાળતું હોય, એક જ વ્યક્તિ એનું હેન્ડલિંગ કરતું હોય, એનું સંચાલન કરતું હોય. કે ધંધામાં ખરીદી કરવી છે તો એ જ કરે, કાચા માલની ખરીદી કરવાની હોય તો એ કરે, વેચાણ કરવાનું હોય તો પણ એ કરે, ધંધાનો વ્યવસ્થિત વિકાસ કરવાનો હોય તો પણ એ કાર્ય એક જ કરે, કે જાહેરાત કરવાનું હોય તો પણ શું કરે, એ એક જ વ્યક્તિ. કેમ કે એની અંદર એક જ વ્યક્તિ માલિક છે, કે એની સાથે એના બીજા કોઈ ભાગીદાર નથી કે જેની અંદર એ હસ્તક્ષેપ કરી શકે. એટલે કીધું છે કે માત્ર એક જ વ્યક્તિ હોય તો જ એને વ્યક્તિક માલિકી કહેવાય, બે અથવા બેથી વધારે હોય તો એવાને કહેવાય ભાગીદારી પેઢી. પરંતુ એના વિશે આપણે આગળ શીખવાનું છે. અહીંયા આપણે જોઈએ છીએ માત્ર વ્યક્તિક માલિકી, કે જેમાં શું છે, માલિક એક જ છે. આથી એની જવાબદારીઓ અને એનું કામગીરી, આ દરેકે દરેક બાબતમાં એનું ભારણ કેવું હોય છે, વધારે હોય છે. એટલે લુઈસ હેનરી એવું જણાવે છે કે એકાકી વેપાર એ વેપાર વ્યવસાયનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, કે જે દરેક માટે જવાબદાર હોય છે, કે ધંધાના કાર્યોને દોરે છે, અને ધંધામાં એકલો જ નિષ્ફળ થાય તો એ નિષ્ફળતાને પણ
એને નિષ્ફળતાનો સામનો કરવા માટે કે નિષ્ફળતા એ એકલા વ્યક્તિએ જ ભોગવવી પડે છે, કેમ કે એની અંદર એક જ વ્યક્તિ હોય છે જે ધંધાની દરેક જવાબદારીઓ માટે એકલો જવાબદાર હોય છે, સારા વિકાસ માટે, વધુ સારું વેચાણ થાય એના માટે, વેચાણમાં ઘટાડો થાય એના માટે, કોઈ સારા નિર્ણયો લે એના માટે, ક્યારેય કોઈ ખોટા નિર્ણયો લેવાયા હોય તો તેના માટે, આ દરેકે દરેક બાબતે વ્યક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ જવાબદાર હોય છે. આથી ધારો કે એને ધંધાની અંદર વધારે પ્રમાણમાં ફાયદો થાય છે તો પણ એ એકલો ભોગવે છે, અને ધારો કે નિષ્ફળતા જાય છે, નુકસાની જાય છે તો પણ એ વ્યક્તિ એકલો જ ભોગવે છે. બરાબર, તો હવે વ્યક્તિક માલિકીની લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે એવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં, કે વ્યક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો, એની લાક્ષણિકતાઓ સમજાવો, 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો સમજવાની કોશિશ કરીએ તો તેની લાક્ષણિકતા, કે વ્યક્તિક માલિકીની પહેલી લાક્ષણિકતા છે કે સ્થાપનામાં સરળતા. કોઈ પણ નાનો એવો ધંધો ચાલુ કરવો હોય ને મિત્રો, તમે ઘણી વખત રોડ ઉપર તમે નીકળો તો તમે જુઓ તો કે દૂધની ડેરી હોય, કરિયાણાની દુકાન હોય, કે કોઈ પણ આવો નાનો એવો ધંધો હોય ને તો એમાં એ માલિક એક જ હોય. શું હોય? તો આવી જે દુકાનો ચાલતી હોય ને એ વ્યક્તિક માલિકીની દુકાનો કહેવાય. શું કહેવાય? કે એની અંદર માલિક એક જ હોય. તો એની જે સ્થાપના કરવી હોય ને એ સ્થાપના સરળ હોય. જ્યારે મોટી કોઈ પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, તો આ બધાની સ્થાપના કરવી હોય ને તો એની સ્થાપના વિધિ કેવી આવે? થોડી અઘરી આવે. પેઢીની અંદર છે કે ભાગીદારી પેઢી છે કે કંપની છે, તો એમાં નાણાં મેળવવા માટે ડિબેન્ચરો, શેરો, એ બધું બહાર પાડવું પડે. પરંતુ વ્યક્તિક માલિકીમાં શું હોય કે એ કોઈ એના મિત્રો પાસેથી, એના સગા સંબંધીઓ પાસેથી, એને જમા કરેલી બચાવેલી મૂડીમાંથી એ સરળતાથી કોઈ પણ નાનો એવો ધંધો ચાલુ કરી શકે. એના માટે એને કોઈ પણની પરમિશન લેવાની જરૂર નથી. ધારો કે તમારે કોઈ ધંધો ચાલુ કરવો હોય, બરાબર, કરિયાણાની દુકાન ચાલુ કરવી છે, દૂધની ડેરી ચાલુ કરવી છે, બરાબર, તો અનાજ કરિયાણાનું કંઈ મોટા પાયે કરવું છે, અથવા તો ડ્રાય ફ્રૂટ્સનો તમારે ધંધો કરવો છે, તો એના માટે તમારે કોઈની પરમિશન ન લેવી પડે. તમે સરળતાથી ધંધો ચાલુ કરી શકો, કેમ કે એની અંદર એક જ માલિક હોય છે. એટલે કે એની સ્થાપના કેવી હોય છે? સરળ હોય છે. એમાં કોઈ પણ જાતની પરમિશન લેવાની કે જરૂરી દસ્તાવેજો રેડી કરવાના, ડોક્યુમેન્ટરી બનાવવાની, એવું કંઈ હોતું નથી. ત્યારબાદ છે મૂડી. મૂડી એટલે મેં તમને મિત્રો કીધું કે એની અંદર એને બચાવેલા હોય પૈસા, એમાંથી અથવા તો મિત્રો પાસેથી, અથવા તો સગા સંબંધી પાસેથી, અથવા તો બેંકમાંથી લોન લઈને શું કરી શકે છે? મૂડી મેળવી શકે છે, અને એના આધારે શું કરી શકે છે? ધંધાની સ્થાપના કરી શકતા હોય છે. કોણ? તો કે આવા વ્યક્તિક માલિકી ધરાવતા માલિકો. બરાબર, અને ત્યારબાદ છે એની ત્રીજી લાક્ષણિકતા, તો કે વ્યવસ્થા શક્તિ. ધંધાકીય એકમ વ્યક્તિક માલિકી ધંધાકીયમાં, ધંધાકીય પ્રવૃત્તિમાં માલિક એકલો હોય એટલે દરેકે દરેક બાબત, દરેકે દરેક કાર્યોમાં વ્યવસ્થા કોણે કરવાની હોય? તો એમણે કરવાની હોય. એટલે કેવું બની શકે કે એ વ્યવસ્થા માટે એને ખરીદી એને જાતે કરવાની, વેચાણ જાતે કરવાનું, જાહેરાત જાતે કરવાની, દરેકે દરેક બાબત શું કરવાનું હોય છે? તો કે એને પોતે નિભાવવાની હોય છે. બરાબર, કોઈ જગ્યાએ બહાર જવાનું હોય કે કોઈ અન્ય કાર્ય હોય, તો એ દરેકે દરેક બાબતમાં દરેકે દરેક નિર્ણયો પણ કોણે લેવાના હોય છે? તો કે એને એકલા. એટલે કે દરેક પ્રકારની વ્યવસ્થા જોવાની જવાબદારી કોની હોય? તો કે માત્ર ધંધાના માલિકની. કેમ કે એ માલિક કેવો હોય છે? એકલો. એટલે જ તો એને વ્યક્તિક માલિકી કહેવાય છે. બરાબર, ત્યારબાદ છે કાર્ય સ્વતંત્ર અને ઝડપ. કાર્યમાં સ્વતંત્રતા જોવા મળે છે અને ઝડપથી નિર્ણય લઈ શકે, કેમ કે એ શું છે? એકલો છે. ધંધાકીય એકમમાં એ એકલો છે માલિક, એટલે એને કોઈ બીજાની પરમિશન લાવવી પડતી નથી કે બીજા કોઈને પૂછવું પડતું નથી. ધારો કે ધંધાની અંદર કોઈ માલ સ્ટોક ખૂટી ગયો છે, બરાબર, અને એની જરૂરિયાત છે, તો એણે કોઈ બીજાને પૂછવું પડતું નથી કે ભાઈ આપણે ધંધાની અંદર કે આપણા એકમમાં આટલો માલ ખૂટી ગયો છે તો એ આપણે લાવવાનો છે, તો ક્યાંથી લાવીશું, કેવી રીતે લાવીશું, કોઈને પૂછવું પડતું નથી. પરંતુ પોતાની કાર્ય સૂઝબૂઝથી, બરાબર, એ શું કરી શકે છે? એ માલ સામાનને ખરીદી કરી શકે છે, જાતે બધા શું કરી શકે છે? નિર્ણયો લઈ શકે છે. ત્યારબાદ જવાબદારી.
ધંધાકીય એકમની અંદર માલિક એકલો હોય છે અથવા તો ઈ પોતે જ માલિક હોય એટલે જેના કારણે ધંધાની અંદર આપણે અહીંયા જોયું હતું કે નુકસાની જાય કે તેને ફાયદો થાય તો કર્મજ અલ વ્યક્તિ જે માલિક છે ઈ પોતે એકલો ભોગવે છે ધારો કે એને સફળતા પ્રાપ્ત થાય છે તો જેટલો નફો મળે છે કે જે સફળતા મળે છે એમાં પણ એ પોતે એકલો જ હિસ્સેદાર છે અને નિષ્ફળતા મળે છે તો એ નિષ્ફળતાનો સામનો પણ એને પોતે જ કરવાનો હોય છે આથી એમાં જવાબદારી કેવી બની જાય છે અમર્યાદિત બની જાય છે એટલે કે ધારો કે કોઈ કારણોસર એનો ધંધાકીય એકમ ચાલતો નથી એમાં નુકસાની જાય છે તો એની જે જવાબદારીઓ હોય છે એ વધી જાય છે કે જેના કારણે એને લેણદારોને ચૂકવવા માટે પોતાની અંગત મિલકતો પણ વેચવી પડે એટલે કે ગમે તે રીતે એને ધંધાના જે લેણદારો હોય છે એને પૈસા ચૂકવવા પડતા હોય છે કેમ કે એની અંદર એ માલિક એકલો હોય છે એટલા માટે ત્યાર પછી છે લાક્ષણિકતામાં છઠ્ઠું તો કે રહસ્યોની જાળવણી ધંધાકીય એકમમાં વ્યક્તિ એકલો હોય ને એટલે જે પણ નિર્ણયો લેતો હોય કે જેવી રીતે કામગીરી કરતો હોય રહસ્યો એટલે કે ધંધાની જે મોનોપોલી કહેવાય ને મોનોપોલી બરાબર ઈ એકલાની હોય છે એટલે કે એની અંદર કોઈનો હસ્તક્ષેપ હોતો નથી ધંધો વધુ સારી રીતે થાય છે અથવા તો જે ચીજ વસ્તુઓ ગ્રાહક ખરીદે છે ઈ ખરીદી પાછળ ઈ જે વેચનાર જે માલિક છે ઈ કેવા પ્રકારે એની બધી વ્યૂહરચનાઓ નીતિઓ અપનાવે છે ને ઈ માત્ર ઈ એક જ વ્યક્તિને ખબર હોય છે બરાબર કેમ તો કે વ્યક્તિક માલિકી છે ભાઈ એટલે આના કારણે ધંધાના જે બધા રહસ્યો હોય ને એનું શું થાય છે તો કે જાળવણી રહે છે અને ધંધાના રહસ્યો જાળવવા માટે આ શક્ય બને છે ત્યારબાદ છે કે અંગત સંપર્કો બરાબર ધંધાકીય એકમ વ્યક્તિક માલિકીનું ધંધાકીય એકમ નાનું એવું હોય લિમિટેડ હોય કેમ કે એમાં માલિક એકલો છે દરેક કાર્યો એને જાતે કરવાના છે એટલે એ પોતાની નાની એવી દુકાન હોય તો એની અંદર આવવા માટેવાળા જેનો ગ્રાહક વર્ગ હોય સરળતાથી એ ગ્રાહકો સાથે એ ટચમાં રહેલા હોય છે એ સંપર્કમાં રહેલા હોય છે કે જેના કારણે સરળતાથી એની માંગને એની રુચિને એની ટેવને એની ફેશનને સરળતાથી જાણીને એ પ્રમાણે પોતાના ધંધાની અંદર એ વ્યવસ્થિતપણે સરળતાથી પરિવર્તન લાવી શકે છે અને પોતાના ગ્રાહકોને જે જોઈએ છે એને જેની જરૂરિયાત છે કેવી એની માંગ છે એની ટેવ ફેશન રુચિ પ્રમાણે એ ચીજ વસ્તુની અંદર ફેરફાર કરી શકે છે કોણ તો કે ધંધાનો માલિક વ્યક્તિક માલિકીમાં એની પાસે અંગત સંપર્કો હોવાને કારણે આ બાબત અહીંયા શક્ય બને છે ત્યારબાદ છે કે માલિકી અને સંચાલનનું એક્ય કેમ કે માલિક એકલો છે એટલે આ બાબત આમાં શક્ય છે એક જ માલિક હોવાથી દરેક બાબતો ઉપર પ્રભુત્વ કોનું જોવા મળે છે કે તો માલિકનું એટલે કે ધંધાની અંદર કોઈ નિર્ણયો લેવા છે કે માલિકી પણ કરવું છે કે ધંધાનું સંચાલન કરવું છે તો એ એકલા હાથે દરેક બાબત કરતા હોય છે દરેક બાબતમાં એ પોતાનું જાતે ડિસિઝન લેતા હોય છે અને કોઈને પૂછીને કે અન્ય કે એ પ્રમાણે કામ કરવાનું હોતું નથી આથી માલિકી પણ અને સંચાલનનું એક્ય એમાં જોવા મળે છે એટલે કે એકઠું એક સરખો અને એક જ નિર્ણય એમાં જોવા મળતો હોય છે બરાબર તો મિત્રો આજના આ મુદ્દાની અંદર આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆત કરી તો કે વ્યક્તિક માલિકી કોને કહેવાય એનો અર્થ અને વ્યક્તિક માલિકીની લાક્ષણિકતાઓ બરાબર આનું મહત્વ અને આના જે ફાયદાઓ છે બરાબર એના વિશે ફાયદાઓ અને એના ગેરફાયદાઓ એની એ બાબત વિશે આપણે આગળના નવા વિડીયોની અંદર મળીએ બરાબર ત્યારે ચર્ચા કરીએ ત્યાં સુધી જોતા રહો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ મિત્રો